देखी नमन करिए झपट नमावे शीश, एक गुना तो क्या करे लाखों गुना बख्शीश। संत न होत इस संसार में तो जली जात आ ब्रह्मांड, ज्ञान केरी वो लहरों से ठारत ठामो ठाम। नमस्कार, हूँ सु भरत साधु अने आप निहाली रहिया सो रामदल। रामदल एक चळवळ चलावी रह्यु छे जे जन जन ने घर घर ने मूळ शाश्वत सनातन धर्मनी साथे जोड़ी रह्यु छे। रामानंदीय परंपरा आ जगतनु कल्याण करनारी परंपरा, अनादिथी श्री संप्रदाय ने श्री संप्रदाय में जगतगुरु रामानंदाचार्य जी नो प्रादुर्भाव, भारत भ्रमण करीने मठ पीठ मंदिरों की स्थापना करी अने सनातन धर्मनु रक्षण करियु, ए परंपरा रामानंदीय परंपरा। आ परंपराना गृहस्थ अने विरक्त साधुओए जगतनु कल्याण करियु छे, जगत ने सत्य राह बतावी छे। त्यारे आजे आपणे एक एवा संत महापुरुष के जेमनी चेतन समाधि धारीना चलाळाथी गोपालग्राम जता रस्ते ए रामानंद संप्रदायना महान संत मुरारी देवाचार्य एटले के देव मुरारी शाखाना ए संत पूज्य लालदास बापूनी तिथि निमित्ते भव्यति भव्य धर्मसभा संतवाणी महोत्सवनु आयोजन करवामां आव्युं। श्री रामानंदीय परंपराए आ जगतनुं कल्याण कर्युं छे। आ परंपराना गृहस्थ अने विरक्त साधुओए सत्य सनातन धर्म माटे बहु मोटू योगदान आप्युं छे। धर्म रक्षण अने धर्मनुं स्थापना माटे थईने घर घर सुधी पहोंच्या छे। पगपाळा भारत भ्रमण कर्युं छे। आ दरमियान घणा खाकी महात्माओनी चेतन समाधिओ भारत वर्षमां आ परंपराना खाकी विरक्त साधुओनी समाधिओ जोवा मळे छे। गुजरातमां पण गामडे गामडे श्री रामजी मंदिरोना माध्यमथी जगतने सत्य राह बतावी छे, सत्य दिशा आपी छे। त्यारे धारी तालुकाना दहेड़ा गाम अने मुरारी देवाचार्य परंपरा एटले के देव मुरारी शाखा रामानंद संप्रदायना महान संत पूज्य लालदास बापूनी चेतन समाधि चलाला अने गोपालग्राम वसे आवेल छे। त्यां आंबलीवाळा दादा पण विराजित छे अने दादा हाजरा हाजूर छे। दादा आंबलीमां ज बेठा छे, मंदिर बन्युं होवा छतां पण दादा पोताना स्थान परथी हट्या नहीं अने छेवटे आंबलीमां ज डेरी बनावी अने दादा विराजे छे अने आ विस्तारमां परचा आपे छे अने दीन दुखियाना दुख हरे छे। पूज्य लालदास बापूए ज्यां भजन कर्युं छे एमनी ज्यां चेतन समाधि छे ए चेतन समाधि पर दर वर्षे त्यां તિથિનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય જતી સતી સેવકો અને સમગ્ર ચલાલા ગામ સમગ્ર દહેડા ગામના નગરજનોની હાજરીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો હોય 22 જાન્યુઆરીએ, ત્યારે અક્ષર શોકા કુંભનું પણ ત્યાં પૂજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય રાઘવ અને રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ ગુજરાત રાજ્ય મંડળના પ્રમુખ અરુણભાઈ દેવમુરારી તેમજ રામાનંદી નવનિર્માણ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિખિલ નિમાવત તેમજ રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ એવા દક્ષા સાધુ ખાસ હાજર રહ્યા હતા। પીએસઆઈ સાહેબ તેમજ આરએસએસના પ્રસારક પણ ઉપસ્થિત રહ્યા હતા। રામાનંદી સાધુ સમાજનું ગૌરવ ભજનાનંદી ભજનીક એવા શૈલેજ મહારાજના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। શ્રવણ બાપુ બાંભણિયા અને વિજય ગઢવી સહકલાકારોએ સંતવાણીમાં સાથ આપીને સુંદર ભજનો રજૂ કર્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય લાલદાસ બાપુની એ તિથિનું ભવ્ય આયોજન દેવમુરારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। દેવમુરારી પરિવારના અગ્રણી આગેવાન એવા બાલકૃષ્ણભાઈ દેવમુરારી અને રાધેશ્યામભાઈ દેવમુરારી સમગ્ર દેવમુરારી પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અને પ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમવાન રુચ મુખ્યમ શ્રીરામ દૂતમ ચરણમ પ્રભતિએ અતુલિત બલ ધામ હેમ શેલાબદે હેમ દમજવન કુશાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ
વારણામ ભીષમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાત નમામી અને એનાથી આગળ કેવું હોય તો આંખ ભલન આવડે મન ગણિત કેરો ગડિયો આંખ ભલન આવડે મન ગણિત કેરો ગડિયો પણ અનેક અક્ષર ઉગલે ક્યારે કે રીજે ઓલો રોકડિયો અને એનાથી આગળ અમારા બાલાકાકાનો ખાસ બાપુ ફોન આવ્યો બે વખત ફોન આવ્યો અને મને કે તારું સન્માન રાખ્યું છે અને તારે ખાસ આવવાનું છે હવે બાલાકાકા ફોન કરે એનાથી મોટું સન્માન કયું હોય પણ એમનો બધાનો ઘનશ્યામદાસ બાબુ બેઠા છે ભાઈ નિખિલભાઈ છે આ બધાને રામાનંદી સાધુને લાલદાના દુહા ખૂબ ગમે એટલે દાદા હનુમાનજી મહારાજ માટે મારે લાલદાના દુહામાં કેવું હોય ને તો અંજનીની કુખાય અરે અવતરો હોત નહીં હનુમાન તો પૂરત કોણ પ્રાણ લંકામાં લખમણને લાલદા ઈ દાદો જન્મો ને એના માટે આ બધું થયું ને એનાથી આગળ તમે અને હું ઈ રામજીના સેવક છે હનુમાનજીના સેવક છે ઈ એટલે મને કેવા દો કે જેથી લંકાપતિ રાવણની સામે હનુમાનજી મહારાજને હાજર કર્યા ને ઈ વખતે હનુમાનજી મહારાજને પૂછવામાં એવું કીધું એલા કોણ છો કે તેથી દાદો હનુમાનજી મહારાજ એમ બોલો છો એ કે ઝાકે ભલે લવ લેશ તેને સીધું ચરાચર જારી જેનું કેવા માત્ર બળ મળે ને તમે અને હું 14 બ્રહ્માંડ જીતી હકી એવડી જેની તાકાત છે ઝાકે ભલ લવ લેશ તે સીધું ચરાચર જારી તાકર દૂત મેં કેનો હું દૂત છું કે જા કરી હરિયાઓ પ્રિય નારી જેની પ્રિય પત્નીનું તું હરણ કરીને આવ્યો છો ને હું એનો દૂત છું એટલે ગામડે ગામડે આ રામજી મંદિરના અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે જે પ્રાણ પ્રતિષ્ઠા છે અને ગામે ગામે તમારે અને મારે તે દિવસે પૂજા કરવાની છે અને પાસે સનાતન ધર્મને જાગૃત કરાવવાનો છે અમારે રામદલ ચેનલ ભરતભાઈ સાધુને પણ એકવાર જોરદાર તાલીઓના ગણગારથી વધાવી લ્યો એમનો પણ ખાસ આમાં બહુ ભાળો છે બાપુ ત્યાંથી જે પૂજન થયેલા અક્ષત છે કે આજે બાલા બાપુના આંગણામાં એ આવીને આપણી વચ્ચે શોભાયમાન છે આ અક્ષત આપણા એક એક ઘરે જવાના છે દરેક ઘર હિન્દુ સમાજનું ગમે એ જ્ઞાતિ જાતિ હશે એના ઘરે અયોધ્યાનું નોતરું પહોંચવાનું છે હજારો લાખો રામ ભક્તો આ નોતરું લઈ અને ઘરે ઘરે શેરીએ શેરીએ મહોલ્લે મહોલ્લે દરેક વસ્તીમાં જવાના છે અને 22મી તારીખે ભગવાન બિરાજમાન થાય ત્યારે આપણું ગામ અયોધ્યા બને આપણું મંદિર અયોધ્યા બને આપણું ઘર છે એ અયોધ્યા બને એનું આહ્વાન કરવાના છે અને મંદિરમાં ભગવાન બિરાજમાન થાય ત્યારબાદ સૌ અયોધ્યામાં દર્શન માટે જાય એનું આમંત્રણ આપવા માટે જવાના છે 22મી તારીખે આપણું ઘર એ રોશનીથી શણગારીએ 5 દીપક આપણા ઘરે થાય આપણા ઘરની આગળ એ રંગોળી પુરાય આપણું આખું ગામ એ જેમ દિવાળીનો અવસર આવ્યો હોય એવું સરસ મજાનું ગામ બને અને આપણું મંદિર છે એ અયોધ્યા મંદિર બને એના માટે સમસ્ત સમાજ એને આજે આહ્વાન થઈ રહ્યું છે અને ખાસ કરીને આપણે બધા તો રામાનંદી સમાજના છીએ આપણું ભગવાને આ યોનિમાં જન્મ મળ્યો એટલે તમારાથી મહાન તો કોઈ છે જ નહીં કારણ કે જે ભગવાનની પૂજા જેની સાથે જન્મ લેવા માટે જો ગમે યોનિમાં કોઈ જટાયુ બનીને આવ્યા કોઈ ખિસકોલી બનીને આવ્યા કોઈ વાનર કુળમાં અવતરને આપણે મનુષ્ય રૂપે અવતાર ધારણ કરીને તમે લોકો જે રામ મંદિર જે રામાનુજાચાર્યજીએ રામાનંદાચાર્યજીએ જે ગામે ગામ રામજી મંદિર બનાવીને આપણી સંસ્કૃતિને જીવંત રાખી એના આપ સૌ વાહકો છો સમાજને જ્ઞાન આપવાનું કામ કરો છો ત્યારે આ 22મી તારીખે આપણું મંદિર અયોધ્યા બને આપણું મંદિર બધા માટે ખુલ્લું હોય આપણા મંદિરના દ્વાર બધા જ જ્ઞાતિ જાતિ માટે ખુલ્લા હોય એવું કામ આપના હસ્તે થવાનું છે આજના પ્રસંગે પધારેલા દેવમુરારી પરિવારે જેમને પણ આમંત્રણ આપેલું છે તેવા સાધુ સંતો કથાકારો મહંતો અમારા કલાકારશ્રીઓ તથા દરેક સમાજના આગેવાનો પ્રમુખશ્રીઓ ને જય સિયારામ બાપુની પુણ્યતિથિએ આજનો આ પ્રસંગ છે વધુ તો સંતો મહંતો દ્વારા જે અહીંથી આશીર્વચન આપવામાં આવે પરંતુ આજ તકે આપણા સમાજની જે દેવમુરારી પરિવાર તરફથી એક આવડો મોટો પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે 38 વર્ષ થયા છે આવા ભવ્ય આયોજનો
આપણા સમાજમાં પોતપોતાના પરિવારમાં કોઈ ના કોઈ રીતે થતા હોય છે તેમને પણ ખૂબ ખૂબ અભિવાદન પાઠવું છું. સમાજ શક્તિ દરેક સમાજની હોય છે એવી જ રીતે રામાનંદી સમાજમાં પણ દરેક જિલ્લા તાલુકામાં સંગઠનો છે. જેમ ચલાલામાં બાલાભાઈ રાધેશ્યામભાઈ પણ અનેક સંગઠનોથી જોડાયેલા છે. આવી જ રીતે સમાજના દરેક બંધુઓને પોતપોતાના સમાજમાં તથા જ્ઞાતિમાં એક અગ્રસર રહી અને સમાજ ઉત્થાન માટે કાર્ય કરવું જોઈએ. ગાંધી મધગીરમાં અહીંયા બેઠા હોય ને તો આખી દુનિયા મોટા મોટા મિનિસ્ટરો ત્યાં લાંબા થતા હોય અને એનું કારણ એ છે કે સાધુ તો અજર સહેનશાહી અને આવું જીવન જેનું હોય બેતુર બાદશાહી હોય અને એને ઈ એના કારણ એના માટે ઈ બાદશાહી એટલા માટે છે કે જેને ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવાર જીનકો કશું ન ચાહીએ વો શાહન કો સા એને એક ટકની એક રોટલી મળી જાય રોટલી ન મળે તો પાંદડા મળી જાય ફળફળાદી મળી જાય એટલે એને અને એક લંગોટ મળી જાય પછી બાદશાહનો બાદશાહ એને એમ થાય કે ઇન્દ્ર અમારી પાસે બાપોડો છે. આવા એક ઊંચા ગજાના સંત ભગવાન સાધુ લાલદાસ બાપુ એની ચેતનાને આવો ભાવ અને પ્રેમથી હું વંદન સાથે મારી વાણીના પુષ્પો ચડાવી અને સમગ્ર દેવ મુરારી પરિવાર ખા દુઃખ